गुड मॉर्निंग फ्रेंड्स, આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા અનુગ, હજી નામ યોગી બાકી છે. અનુગ એટલે વિભક્તિના પ્રત્યયો, એ થી પછી ને. હવે આપણે જોવાના છીએ માં, અને પછી છેલ્લે છે ન, પાંચ. હવે વિભક્તિના પ્રત્યયો અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થિતિમાં કાર્ય કરતા હોય છે, તો એવી સ્થિતિનું આપણે અહીંયા આપણે જોતા હતા. હવે એમાં ત્રણ આપણે જોઈ ચૂક્યા હતા કે એ ને થી આપણે જોઈ ગયા હતા. હવે આગળ આપણે માં અને ન જોવાના છે. ચોથું છે માં. તો માનો ઉપયોગ ક્યાં થાય? તો કે અધિકરણ. અધિકરણ સ્થળ અને સમય. સ્થળ અને સમયમાં તો એમાં પહેલું આપણે જોશું સ્થળ. સ્થળ હવે એમાં આપણે જોઈએ કે દુનિયામાં રહેવું હોય તો ધૂળનો પણ ખપ પડે, એટલે જરૂર પડે. દુનિયામાં રહેવું હોય તો ધૂળની પણ ખપ પડે. બીજું આવા ઉંઘરેટા આવા ઉંઘરેટા છેવાડાના ગામમાં રહેવું ગમે છે રીતે સ્થળ છેલ્લા. અહીંયા સ્થળ બતાવ્યું છે કે દુનિયામાં રહેવું હોય, સોરી, હવે સમય આવશે. દુનિયામાં રહેવું હોય તો દુનિયાની વાત કરી છે, સ્થળની વાત કરી છે, ગામમાં એટલે ગામની વાત કરી છે, સ્થળની વાત કરી છે, હવે આવે છે સમય. છેલ્લા બાર ચૌદ વર્ષમાં
फोटोग्राफी निमित्ते छेल्ला 12-14 वर्षमां फोटोग्राफी निमित्ते मारे देश विदेशमां छेल्ला 12-14 वर्षमां देश विदेशमां घणुं फरवानुं रह्युं देश विदेशमां તમે જેને આપબળ કહો છો તેની પાછળ બે ત્રણ વર્ષના સમયગાળામાં તમે ઊંચા ઉચ્ચાપત કરેલા મારા 10,000 રૂપિયા હતા. થર્ડ, ગુણ અને લક્ષણ છોકરો ભણવામાં હોશિયાર છે. ફિફ્થ, હજી એક બાકી છે, ચોથું. સીમા, આટલા માં જ થાકી ગયા? અહીંયા જુઓ, એનો ગુણ બતાડ્યો છે કે છોકરો કેવો છે, કે ભણવામાં હોશિયાર. અહીંયા સીમા બતાડી છે કે આટલામાં થાકી ગયા ને એમ. હવે ફિફ્થ લાસ્ટ બાકી છે અનુગમાં.
ન ટીચર્સ બુક ટીચર્સ બુક કલર ઓફ ધ શર્ટ કલર ઓફ ધ શર્ટ ટીચર્સ બુક જ્યારે ઇંગ્લિશમાં તમે આ વાપરો ત્યારે ગુજરાતીમાં ન વપરાય છે એટલે ખાલી એકલો ન નથી ઈ નોની નુના છે નુ ની નુ ના આ એકલો ન નથી પણ નોની નુના છે પહેલું જોઈએ મામાનું ઘર છેટે નથી મામાનું ઘર છેટે નથી તેમણે વેપારીઓની તેમણે વેપારીઓની પ્રીતિ સંપાદન તેમણે વેપારીઓની પ્રીતિ સંપાદન કરી હતી થર્ડ માણસની અમાન્ય માણસની અમાન્ય અમાન્ય કેમ રાખવી કેમ રાખવી એ પણ કોઈ જાણતું નથી એ પણ કોઈ જાણતું નથી તો અહીંયા છે ઘરનું ની ની આ હતા અનુ હવે નામ યોગી નામ યોગી તો નામ યોગી છે એ આપણે અનુગને બદલે પણ વાપરી શકીએ છીએ એવા ઘણા ઉદાહરણ મળી જાય છે જેનેથી આપણે ખબર પડે કે અનુગને બદલે નામ યોગી આપણે વાપરી શકીએ છીએ જેવી રીતે આપણે નનો વિભક્તિમાં વિભક્તિના પ્રત્યે જોતી વખતે ઉદાહરણમાં જોયું હતું ટીચર્સ બુક ધ કલર્સ ઓફ ધ ટી શર્ટ તો એમાં એસ અને ઓફ બંને દ્વારા સમાન કાર્ય જ થયું હતું જેમાં એફોસ્ટ્રોફી એસ એ પ્રત્યય છે અને ઓફ જે છે એ નામયોગી છે ગુજરાતી ભાષામાં પણ આ રીતે કેટલાક નામયોગી વિભક્તિના પ્રત્યયને સમાંતર કાર્ય કરે છે જેમ કે થી પ્રત્યય કે
अर्थ सूचवे छे तेज अर्थ वड़े द्वारा वगैरे नाम योगी द्वारा सूचवाय छे। एटले आपणे एम लखी शकीए के अनुगने बदले नाम योगी वपराय छे। दाखला तरीके कठियाराए कठियारा ए कुहाड़ा थी झाड़ गापियूं। कठियाराए कुहाड़ा वड़े झाड़ कापियूं। बीजू मारथी मैं पेन थी लख्यू मैं पेन वड़े लख्यू। वाक्यना अर्थ में कोई फेरफार नहीं थतो पण अनुगने बदले आपणे नाम योगी वापरी शकीए एम आपणे कही शकीए। अने बीजू एक ध्यान राखवानुं छे के अनुग जे छे ए विभक्तिना प्रत्ययो छे तेथी ते शब्दनी साथे ज लखाशे अने अनुग नाम योगी छे ए विभक्तिना प्रत्यय जेवुं ज कार्य करता होवाथी नाम योगी ए विविध कार्य करे छे। तो आ शब्द जे आपेला छे ए आपणे शब्दथी अलग लखवानुं होय छे। तो हजी एक आपणे लखी शकीए के अनुग शब्दनी साथे लखाय छे ज्यारे नाम योगी शब्द थी अलग लखाय छे। तो आवा घणा बधा प्रकार छे अने शब्द छे जेने थी आपणने नाम योगी अने अनुग अलग एक साथे लखी शकीए एकनी बदले बीजू लखी शकीए ए आपणे जोई शकीए छे। हवे अनु नाम योगी माटे आपणे कोष्टक दोरवुं पड़शे जे आपणे दोरीए छीए। આપણે રફ કરી નાખીએ થોડીક વાર માટીએ તો આવું કોષ્ટક આપણે દોરવાનું છે। તો એમાં ઉપર લખવાનું છે પ્રકાર નામ યોગી અને ઉદાહરણ। तो पहलो प्रकार जोईए करणवाची करणवाची माध्यम।
तो एमा नाम योगी आवशे वडे थकी द्वारा, वडे थकी द्वारा। हवे आपणे आमा कोष्टक दोरेला छे एटले आमा हूँ एक एक ज उदाहरण तमने लोकोने आपीश। मे महीनामा बोर्ड द्वारा परिणाम जाहेर करवामां आवशे, परिणाम जाहेर करवामां आवशे। तो अहीं आपणे शुं वापर्युं? द्वारा। बीजुं छे हेतुवाचक। हेतुवाचक माटी वास्ते सारू खातर, पगनी पानी पर, पगनी पानी पर सॉरी आ उदाहरण नहीं आवे। मारो दीकरो, मारो दीकरो कायम माटे, मारो दीकरो कायम माटे अहीं पाछो आवी गयो, मारो दीकरो कायम माटे अहीं पाछो आवी गयो। थर्ड रीतवाचक। रीतवाचक सात प्रमाणे माफक पेठे, प्रमाणे माफक पेठे। पगनी पानी पर, पगनी पानी पर पथरानी माफक, पथरानी माफक वरसादना फोरा, वरसादना फोरा एटले वरसाद, वरसादनुं पाणी होय एम, वरसादना फोरा वागता हता, पगनी पानी पर पथरानी माफक वरसादना फोरा वागता हता। पची छे सहयोगी वाचक। सहयोगी वाचक
એમાં નામ યોગી આવશે સાથે, વિના, સિવાય, સહિત, વગર, જોડે, વીણ. આ બધા શબ્દો આપેલા હોય વાક્યમાં અને એમાંથી આપણે નામ યોગી કે અનુપ શોધવાનું હોય છે. હવે આવા ખાલી તમને શબ્દ યાદ રાખી લ્યો તો પણ તમને લોકોને નામ યોગી યાદ રહી જાય. હું તેમની સાથે ઘરે પહોંચ્યો. હું તેમની સાથે ઘરે પહોંચ્યો. બીજું ઉદાહરણ, તદ્દન અજાણ્યા કુટુંબ, અજાણ્યા કુટુંબ જોડે જોડે રહેવું અડવું તો લાગે ને, અડવું તો લાગે. તો અહીંયા સાથે અને જોડે. હવે નેક્સ્ટ આપણે જોઈએ સમય, સ્થાન, મર્યાદા અને ક્રમ. ક્યારે કેવી રીતે નામ યોગી યુઝ થાય છે એ પ્રકાર અહીંયા આપેલા છે. સમય, સ્થાન, મર્યાદા ક્રમ. તો હવે એમાં નામ યોગી કયા કયા છે? સુધી, લગી, બાદ, પછી. સુધીમાં, લગી, બાદ, પછી. તો એનું ઉદાહરણ જોઈએ. રમીએ ત્યાં લગ હાથ રમકડું, રમીએ ત્યાં હાથ, રમીએ ત્યાં લગ હાથ રમકડું. ત્યાં લગી એમ. બીજું જોઈએ. પછી તો અયપ્પાએ
ઘણી હોટલો ખોલી. પછી તો અયપ્પાએ ઘણી હોટલો ખોલી. અયપ્પા નામ છે. હવે તો સાઉથના મૂવીઝ બધા જોતા હોય એટલે બધાને અંદાજો આવી ગયો હશે. આગળ જોઈએ દિશા સૂચક. દિશા સૂચક પર, ઉપર, નીચે, અંદર, બહાર, પાસે, સામે, કને, તરફ વગેરે દિશા સૂચવે. તમારી બેગ અંદરના રૂમમાં છે. તમારી બેગ અંદરના રૂમમાં છે. બીજું, તમારી બેગ અંદર રૂમમાં છે. છોકરો મમ્મી પાસે ગયો. છોકરો મમ્મી પાસે ગયો. છોકરો મમ્મી પાસે ગયો. હવે સંબંધવાચક. સંબંધવાચક અધિકરણ વાચક. તણું કેરું. તણું કેરું. કૃષ્ણ દયાનંદ. કૃષ્ણ દયાનંદ. દાદા કેરી. દાદા કેરી. પુણ્ય વિરલ. પુણ્ય વિરલ. રસભોમ. રસભૂમ. બીજું, સ્નેહ સૂર્ય. સ્નેહ સૂર્ય. સ્નેહ સૂર્ય ને સત્યતણા. ને સત્યતણા. ઉર્વૈભવ. ઉર્વૈભવ. રાસ રચાય. લાસ્ટ છે અધિકરણ. મહી.
ડચકારા દઈ દઈ ગાયો ચરાવી, ડચકારા દઈ દઈ ગાયો ચરાવવી, ને છાય મહી, ને છાય મહી ખાઈ લેવો, ખાઈ લેવો પોરો. આ કઈ વાક્યનું, કઈ કાવ્યનું છે? તો જાણુંનું છે. ટચકારા દઈ દઈ ગાયો ચરાવીને છાય મહી ખાઈ લેવો પોરો, કઈ કાવ્યનું છે? તો જાણું. ફટાફટ લખી લ્યો. રફ કરું છું. તો આ હતા આપણા અનુગ અને નામયોગી. જેમાં અનુગ એટલે વિભક્તિના પ્રત્યયો. વિભક્તિના પ્રત્યયોમાં ઘણીવાર ઘણી જગ્યાએ અલગ અલગ ઉપયોગ થતો હોય છે તેને આપણે જોયું. સાથોસાથ આપણે એ પણ જોયું કે અનુગ અને નામયોગી એકબીજાને બદલે વપરાય છે. સાથે આપણે અમુક આ જે નામયોગી શબ્દો છે એ ક્યાં અને કેવી રીતે ઉપયોગમાં આવે તે આપણે જોયું. હોમવર્ક માં અનુગ અને નામયોગી ઓળખી નીચે લાઈન કરો. એટલે તમને સેન્ટેન્સ આપું છું, એમાં નામયોગી કયું અંડરલાઈન જ ખાલી કરવાની છે, નામયોગી અને અનુગની નીચે. મેને મારા વરે મહેનત કરવા માંડી, મેં અને મારા વરે મહેનત કરવા માંડી. બીજું, ઉતાવળે આંબા ન પાકે, ઉતાવળે આંબા ન પાકે. ત્રીજું, તારા માણસો, તારા માણસો માટે કંઈક કર
તો આ જન્મ મારો આ જન્મ જન્મારો લેખે લાગે ફોર્થ આંજણી મટતા આંજણી મટતા સુધી કચુકો ત્યાં ચોંટી રહેશે ફિફ્થ રંગમંચ પર રંગમંચ પર વચ્ચોવચ્ચ એક મેચ છે. આ પાંચ વાક્ય છે એમાંથી અનુગ અને નામયોગીની નીચે તમારે અન્ડરલાઈન કરીને હોમવર્કમાં મોકલવાની રહેશે. તો આ હતું આપણું અનુગ અને નામયોગી. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી આપણે મળીશું. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.